કેટલા વર્ષ હજી અડીખામાં માંડવો આવીને આવી રીતે ઊભો છે. જો પાછળ બેક સાઈડ છે ને એ શિવલિંગ છે. નમસ્કાર દેવીઓ અને સજ્જનો. તો દોસ્તો, તમે જે તમને સામે ડુંગરો દેખાય એનો પહેલો પાઠ આપણે બનાવ્યો છે. ચાર મઠવાળી માતાનું મંદિર છે એ પાઠમાં તમે ન જોયો, જોઈ લો, ઘણું ખરું જોવાનું છે. તો એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય અને કમેન્ટ પિનમાં પણ મળી જાય. તો આપણે હારે છે આજ કાનાભાઈ. કાનાભાઈ આપણને ફેરવવા લેવા છે સાણા ડુંગર. અને ત્યારબાદ અત્યારે આપણે જઈ રહ્યા છીએ જે કહેવાય કે ભીમના લગ્ન થયા હતા એ મંડપે જઈએ છીએ. અને ત્યારબાદ શિવલિંગ પણ તમને દેખાડશે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો આગળ. તો મારા માથાનું લેવલ અહીંયા સુધી છે. બાકી આ તમે શિવલિંગ જુઓ. તો આ એડી મોટી શિવલિંગ છે આ પહેલી. હજી એક શિવલિંગ છે, ત્યારબાદ આપણે મંડપ જોવું. જ્યાં ભીમના લગ્ન થયા થાય એ મંડપની હાઈટે બહુ ઊંચી છે. તો હાલો એ તરફ જઈએ.
સારા ભક્તિ દેખાડ છે અને અહીંયા આ સોરી મંડપ કહેવામાં આવે જે ભીમના લગ્ન અહીંયા થયા હતા. તો હજી આ વસ્તુ 5000 વર્ષ પછી હજી આ વસ્તુ મોજૂદ છે કે જેથી તમને રિયાલિટી ખબર પડે કે આ વસ્તુ હકીકતમાં હતી. અને ભીમને અહીંયા ઘણો સમય રહ્યા હતા. પછી તમને ઓલા પાણીના ટાંકા દેખાડ્યા હતા, એ પહેલા ભાગમાં દેખાડ્યા હતા. જે પાણીના ટાંકા કહેવાય છે કે એ બધું પાણી છે ને એ ટાંકા દ્વારા જ પૂરું પાડવામાં આવતું. સેનાનું, માલઢોરનું કે પછી હાથી ઘોડા એ વખતમાં જે હતું એ તે. તો આ છે મંડપ, તમે જોઈ લો પૂરો. શિવલિંગ છે થોડી ખંડિત થઈ ગયેલી છે, પણ જો આ બાજુ શિવલિંગ છે અને તમે હવે હું તમને દેખાડું. તો જો આ પ્રકારની શિવલિંગ છે, બિગ સાઈઝની, અને સીપા હોય તો ઉડ્યા છે. તમે જુઓ જુઓ કેટલા નીકળ્યા સીપા. તો આ તો હવે ખંડિત થઈ ગયેલી છે. તો આના વિડીયામાં તમને બે શિવલિંગ દેખાડી અને ભીમની સ્વરીનો મંડપ દેખાડી. તો મિત્રો આ એ પણ ગુફા છે. જો આ બાજુ જો આ બાજુ એક ગુફા છે અને ત્યારબાદ તમે મારી વાહે આવો. દિવાલો હતી અને આ હતા દરવાજા. આ દિવાલો હળંગ હતી આવી રીતે. અને આ તમે ખાલી જગ્યા જોવો ને ત્યાં દરવાજા. અત્યારે તો દિવાલો તો પડી ગઈ છે પણ ગુફા હજી રહી ગઈ છે. હાલો આગળ જઈએ. વાત કરીએ લોકેશનની, તમે અહીંયા આવવા માંગતા હો તો ફર્સ્ટ ટાઈમ તમારે પહેલા જવું જોઈએ રાજુલા. રાજુલાથી તમને 30-35 કિલોમીટર દૂર આનું જગ્યાનું નામ છે સાણા ડુંગર. અને તમે સાણા વાક્યા પણ કહી શકો છો. તો આ હતા બે પાઠ. તમે ન જોયા હોય તો સામે દેખાડો. આ ડુંગરો તમે ન જોયો હોય તો પહેલા પાઠમાં તમને એ ભાગ મળી જાય. તો પહેલો પાઠ જોઈ ત્યારબાદ આ પાર્ટ જોજો એટલે તમને આખી જર્ની આવી છે ને ક્યાં ક્યાં જગ્યાએ શું શું વસ્તુ છે. તો નમસ્કાર કહેવાનો. તો ચાલો એક નવા વિડીયા સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, મહાદેવ હર, ગુડ બાય. આવજો આવજો, બાય બાય, ટાટા.